संयुक्त विपक्ष ने आखरे राष्ट्रपति पदना उम्मीदवार मळी गया छे। देशना नवा राष्ट्रपति नी चूंटणी 18 जुलाई योजावानी छे, परंतु बधानी नजर राष्ट्रपति पदना उम्मीदवारों पर छे। विपक्षे यशवंत सिन्हानी सर्वानुमते राष्ट्रपति पदना उम्मीदवार जाहिर कर्या छे। विपक्षनी आजे मळेली बैठकमां यशवंत सिन्हाने सर्वानुमते राष्ट्रपति पदना उम्मीदवार चूंटी काढवामां आव्या हता। यशवंत सिन्हा 27 जूनना सवारना 11:30 वाग्ये राष्ट्रपति पद माटे नामांकन दाखल करशे। सेनामां नवी भर्ती योजना सामे चाली रहेला प्रदर्शन वच्चे आर्मी बाद हवे एरफोर्से पण अग्निवीरोनी भर्ती माटे रजिस्ट्रेशन અને પરીક્ષાની તારીખો જાહેર કરી છે। એરફોર્સમાં અગ્નિવીર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 છે। આમાં ભૌતિક શાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી ફરજિયાત હોવા જોઈએ। એરફોર્સમાં અગ્નિવીરોની નોંધણી 24 જૂનથી શરૂ થશે અને 5 જુલાઈ સુધી ચાલુ રહેશે। આ રજિસ્ટ્રેશન ઓનલાઈન મોડ દ્વારા કરવામાં આવશે। તેની પરીક્ષા 24 જુલાઈના રોજ યોજાશે, જેમાં 12મીની શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે, જેમાં ઉમેદવારે ગણિત, ભૌતિક શાસ્ત્ર અને અંગ્રેજી ફરજિયાત હોવું આવશ્યક છે। આ સાથે અંગ્રેજીમાં 50% માર્ક્સ ફરજિયાત બનાવાયા છે। ઉત્તર ગુજરાતના લોકો માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે કસરા દાંતીવાડા પાઇપલાઇન અને ડેંગરોળ મુક્તેશ્વર પાઇપલાઇનના કામને મંજૂરી આપી દીધી છે। મહત્વનું છે કે કસરા દાંતીવાડા પાઇપલાઇનથી બનાસકાંઠાના 156 તળાવ નર્મદાના નીરથી ભરાશે। પાટણમાં 2 તાલુકાના 96 તળાવ પણ ભરવામાં આવશે। આશરે 1.5 લાખ હેક્ટર જમીનને સિંચાઈના પાણીનો લાભ મળશે। સરકારના આ નિર્ણયથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારને પૂરતું પાણી મળશે। ડિંડરોલ મુક્તેશ્વર પાઇપલાઇનથી 100 ક્યુસેક પાણીનું વહન થશે। નર્મદાના પાણીને મુક્તેશ્વર ડેમમાં રાખવામાં આવશે। બનાસકાંઠાના પૂર્વ વિસ્તારની 20,000 હેક્ટર જમીનને આનાથી ફાયદો થશે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બનાસકાંઠાના 125 ગામની મહિલા ખેડૂતોએ પીએમને પોસ્ટકાર્ડ લખ્યા હતા। પીએમને પોસ્ટકાર્ડ લખીને મહિલા ખેડૂતોએ પાણી માટેની માંગ કરી હતી। મહિલા ખેડૂતો દ્વારા કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી। મહિલાઓ દ્વારા પાણી માટે પોસ્ટકાર્ડ આંદોલન ચલાવવામાં આવ્યું। રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની શક્યતા નહીવત છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા 5-1 દિવસથી દૈનિક છૂટાછવાયા સાથે સારો વરસાદ પડી રહ્યો છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરાઈ છે। 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। 24 અને 25 જૂને વલસાડ, નવસારી, ડાંગ, વાપી, સુરત અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આગામી 2 દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે।